કપાસના પાકના મુદ્દે ખેડૂતોએ ખંભાળિયા કલેક્ટર કચેરી પહોંચી અનોખા વિરોધ સાથે આવેદન આપવા પહોંચ્યા. ગુજરાત કિસાન કોંગ્રેસ અને ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. આવેદનપત્ર આપવા પહોંચ્યા તે સમયે ખેડૂતોએ આંખોમાં પટ્ટી બાંધીને ખેડૂતો દ્વારા હાથ પકડી આંખ પર પટ્ટી બાંધેલ અન્ય તમામ ખેડૂતને માનવ સાંકળ કરીને કલેક્ટર કચેરી બતાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી આવેદન આપવા પહોંચ્યા. ખરીફ સિઝન 2018-19 કપાસનો પાક વીમો તાત્કાલિક મંજૂર કરી ચૂકવવા બાબત તેમજ ખરીફ વર્ષ 2019-20 યોજનાની જોગવાઈ મુજબ નિષ્ફળ જતા પાકનું સર્વે કરી ખેડૂતોને 25% ઓન એકાઉન્ટ રકમ ખેડૂતોને આપવા બાબત આ આવેદન આપવામાં આવ્યું. પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોએ ગત ખરીફ સિઝન 2018-19 દરમિયાન મુખ્યત્વે મગફળી અને કપાસ પાકના વધારે વાવેતર કર્યું. એ મુજબ ખેડૂતોએ મગફળી અને કપાસ પાક માટે પાક વીમો લીધો હતો. રાજ્યના અન્ય જિલ્લાઓમાં કપાસનો પાક વીમો જાહેર થઈ ગયો છે, પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કપાસનો પાક વીમો હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી, જેને અનુલક્ષીને ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચી પોતાનો વિરોધ નોંધાવી આવેદન આપવા પહોંચ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કપાસનો પાક વીમો આખા ગુજરાતમાં આવી ગયો છે, પરંતુ આજની તારીખમાં એ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કપાસનો વીમો જાહેર પણ કરવામાં નથી આવ્યો. ત્યારે પ્રશ્ન એ છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લો શું ભારતનો ગુજરાતનો ભાગ નથી, પાકિસ્તાનનો ભાગ છે? અત્યાર સુધીમાં પાક વીમો જાહેર કરવામાં શું કામ ના આવ્યો? જ્યારે કલેક્ટર સમક્ષ આ રજૂઆત કરી ત્યારે એવું લાગ્યું કે કલેક્ટર ખુદ પણ આ બાબતથી અજાણ હોય છે. ડીએલએમસીના ચેરમેન છે, એ અજાણ હોય, એને કંઈ ખબર જ ના હોય એવી રીતે એણે વર્તન કર્યું અને કહ્યું કે અમે આગળ પ્રોસિજર કરશું અને તાત્કાલિક પાક વીમો ચૂકવા એવી બાંહેધરી આપીએ છીએ. પણ તકલીફ એ છે કે જેવી રીતે દરેક વખતે ખેડૂતે સામે જઈ અને સરકારને ઢંઢોળવી પડે છે, સરકારનો જે પોતાનો જવાબદારી છે એ જવાબદારીનું ભાન કરાવવું પડે છે. જેમ કપાસનો પાક વીમો ન આવ્યો એવી જ રીતે અત્યારે વર્તમાન વર્ષનો છેલ્લા 5 અઠવાડિયા પહેલાં વરસાદ થયો છે, મગફળી અને કપાસ અત્યારે દરેક ખેડૂતના સુકાઈ રહ્યા છે, પણ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. પ્રધાનમંત્રી પાક વીમાની જોગવાઈ મુજબ જો પાક સુકાતો હોય તો અત્યારે ઓન એકાઉન્ટ ખેડૂતને 25% રકમ ચૂકવવી જોઈએ એવી પણ અમે અત્યારે માંગ કરી છે. અને અછતના નિયમો અનુસાર વરસાદ પડ્યા પછી સતત 4 અઠવાડિયા સુધી વરસાદ ન પડે તો અછતની કામગીરી પણ કરવી જોઈએ. સરકારને ક્યાંય કરતાં કંઈ દેખાતું ન હોય એટલે ખેડૂતોએ આંખે પાટા બાંધી અને માનવ સાંકળ રચી અને કલેક્ટર સમક્ષ ગયા હતા અને આંધળી બેરી અને મૂંગી સરકારને એક જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. હલો ભાઈ, મારે આપણા આ ટીવી માધ્યમથી એક જ કહેવાનું સરકારને છે કે ભાઈ, આ ખેડૂતની હાલત ગયા વર્ષના કપાસના પાક વીમા મળ્યા નથી એટલે અમારા વિસ્તારના ધારાસભ્ય વિક્રમભાઈ માળમને હું મારા દિલથી એવી વિનંતી કરું છું કે ભાઈ, તમે અમારા આ ખેડૂતને લડતમાં કંઈક ધ્યાન દો, સરકારને રજૂઆત કરો, વેળાસર પાક વીમો મળે. આ બીજું વર માઠું થઈ ગયું આવે છે અને માલઢોરને કંઈ ખવડાવવાનું નથી. પૂનમબેન માળમને પણ હાર્દિક વિનંતી કરું છું હું કે ભાઈ, તમે પાક વીમા વિશે ક્યાંક તો તમે આ ટીવી માધ્યમમાં આવો અને ખેડૂત વિશે રજૂઆત કરો, ન તો મારા બાપ તમે બે રાજીનામાં દઈને બેસી જાઓ એટલે અમને ખબર પડે ને અમે અમારી રીતે લડીએ. પાલભાઈ આંબલિયા જેમ કીધું એમ હવે ખેડૂત બધા એક એક જાગૃત થઈ ગયા છે અને અમે લડવાના છે. એ ભાઈ, આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ અમે આંખે પાટા બાંધીને એક માનવ સાંકળ રચી અને આંધળી બેરી મૂંગી સરકારને ખેડૂતોના હક અને અધિકારના જે કપાસનો પાક વીમો છે ગત વર્ષનો એ વહેલી તકે છૂટા કરે અને ખેડૂતોને પોતાના પૈસા મળી જાય એના માટે આંખે પાટા બાંધી અને અમે એક આવેદનપત્ર આપ્યું હતું. આ વર્ષ પણ અત્યારે અછતનું હોય અને સરકારે તાત્કાલિક ધોરણે અછતની એક સમીક્ષા કરી અને છેલ્લા 4 અઠવાડિયાથી અમારા જિલ્લામાં જે વરસાદ થઈ ગયો છે, ખેડૂતોએ વાવણી કરી લીધી છે, ઉપવા પાક જે સુકાઈ ગયા છે એની એક તાત્કાલિક ધોરણે સર્વે કરી અને ખેડૂતોને જે અછતના ભાગરૂપે પ્રધાનમંત્રી ફસલ વીમાની જે જોગવાઈ છે એ 25% રકમ ચૂકવી દઈએ એવી અમે ખેડૂતોએ આજે માનવ સાંકળ રચી અને કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરેલ હતી. મુકેશ મોકરિયા સાથે NS ગુજરાત ન્યૂઝ દ્વારકા.